હવે ઉદાહરણ 3.9 જોઈએ. રકમ જો તો બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે, એટલે આ રીતે રેલવે ટ્રેક છે બે. બરાબર, બે અલગ અલગ રેલવે ટ્રેક, આ બાજુની દિશા ઉત્તર છે, આ દક્ષિણ દિશા. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. એક ટ્રેન એ લઈએ તો ધારો કે અહીંયા આ ટ્રેન એ છે આ રેલવે ટ્રેક ઉપર, એ આ ઉત્તર તરફ, બરાબર, આ ટ્રેન એ, એની ઝડપ કેટલી આપી છે? 54 કિલોમીટર પ્રતિ કલાકની. એટલે આપણે અહીંયા લખીશું કે VA બરાબર 54 કિલોમીટર પર અવર લઈએ, બરાબર ને? પછી એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી કાઢીશું, બરાબર. પછી રકમ આગળ જોઈએ. ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. હવે અહીંયા આ લઈએ ટ્રેન બી, બરાબર, તો એ આ દિશામાં ગતિ કરે છે. એનો વેગ વી બી લઈએ તો એ આપણને કેટલો આપ્યો છે? 90 કિલોમીટર પર અવર, બરાબર. હવે પહેલાં બંનેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો પહેલાં 54 કિલો એટલે 10^3 મીટર થઈ ગયું, કિલો મીટર, છેદમાં કલાક છે એની સેકન્ડ 3600, તો મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય. તો વેગ VA બરાબર આની ગણતરી કરીએ એટલે આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. ચલો એ જ રીતે ટ્રેન બીનો વેગ, તો એ 90 કિલો 10^3 છેદમાં કલાકની 3600 સેકન્ડ, એટલે આ પણ મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું. તો VB બરાબર કેટલું આવે છે? તો એ આવશે 25 મીટર પ્રતિ સેકન્ડ. પણ આ બંને ટ્રેનો પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય છે, એક ઉત્તર દિશામાં જાય છે અને બીજી દક્ષિણ, તો આપણે એક ધન લેવું પડે અને બીજો વેગ ઋણ લેવો પડશે. તો ધારો કે ટ્રેન એ જે જાય છે એ પ્લસ દિશા લઈએ, ઉત્તરવાળી દિશા ધન લઈએ, તો દક્ષિણવાળી દિશા માઇનસ લેવી પડે. તો પછી આને તમે માઇનસ લખજો, બરાબર, કેમ કે બેમાંથી એક પ્લસ ને બીજો વેગ માઇનસ લેવો પડશે, બરાબર. ચલો હવે આપણને કયા પ્રશ્નો પૂછ્યા છે અંદર એ જોઈએ. એમાં આપણને લખ્યું છે કે એની સાપેક્ષે બીનો વેગ શોધો, એની સાપેક્ષે બીનો વેગ, એટલે આ તો VBA થઈ ગયું ને, એની સાપેક્ષે બીનો વેગ, એટલે આ તો VB માઇનસ VA, જેની સાપેક્ષે હોય એ માઇનસમાં આવે અને જેનો વેગ હોય એ પ્લસમાં આવે, આવું યાદ રાખજો નહીંતર બહુ તકલીફ પડશે. કોની સાપેક્ષે કોનો વેગ એ કેમ લેવાનો? તો જેની સાપેક્ષે હોય એ માઇનસમાં અને જેનો વેગ હોય એ આ બાજુ પ્લસમાં, સૂત્રમાં આવે આ રીતે,
પછી કિંમતો પ્લસ માઇનસ જે હોય એ અંદર મૂકી દેવાની. ચલો તો કિંમતો મૂકી દઈએ. VB બરાબર તો માઇનસ 25 છે અને VA કેટલા છે? પ્લસ 15. એટલે અહીંયા વચ્ચે માઇનસ છે એટલે એ પણ માઇનસમાં જ આવશે. તો VB એ બરાબર માઇનસ 40 મીટર પ્રતિ સેકન્ડ. આનો અર્થ શું થયો? માઇનસ આવ્યો, માઇનસ આવ્યો એટલે દક્ષિણ દિશામાં આવ્યો વેગ. તો સાપેક્ષ વેગ કઈ દિશામાં? દક્ષિણ દિશામાં, કેમ કે દક્ષિણ દિશા માઇનસ લીધી છે. જો પ્લસ આવ્યો હોત તો ઉત્તર દિશામાં સાપેક્ષ વેગ હોત. અત્યારે સાપેક્ષ વેગ કઈ દિશામાં? માઇનસ આવ્યો એટલે દક્ષિણ દિશામાં છે, બરાબર. ચલો બીજો વિભાગ લઈએ. બીની સાપેક્ષે જમીનનો વેગ, બીની સાપેક્ષે જમીનનો, હવે જમીનનો વેગ પહેલાં તો કેવો? વી જી લઈએ તો 0, એ તો સ્થિર જ હોય ને, બરાબર. અને તમારે શું શોધવાનું છે? બીની સાપેક્ષે જમીનનો વેગ એટલે વી જી બી, બીની સાપેક્ષે જીનો વેગ, બરાબર ને? એટલે વી જી માઇનસ વી બી થાય, બરાબર. ચલો કિંમતો મૂકીએ. જમીન તો સ્થિર છે 0 અને વી બી, વી બી બરાબર માઇનસ 25 છે એટલે માઇનસ માઇનસ પ્લસ. તો વી જી બરાબર 25 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર ને? આનો અર્થ શું થયો? કે જમીનનો બીની સાપેક્ષે વેગ 25 મીટર પ્રતિ સેકન્ડ છે. સમજાયું? બરાબર. કેમ આવું આવ્યું? જમીનનો વેગ આવ્યો પણ જમીનનો સાપેક્ષ વેગ આવ્યો એ તમે જોયું, બરાબર. એટલે ટ્રેન જો આમ જતી હોય તો એની સાપેક્ષે જમીન એની વિરુદ્ધ દિશામાં જતી ગણી શકાય ને? એટલે જમીનનો ટ્રેનની સાપેક્ષે વેગ એની વિરુદ્ધમાં આવ્યો 25. ટ્રેન 25 મીટર પ્રતિ સેકન્ડે આમ જાય છે તો એની સાપેક્ષે જમીન 25 મીટર પ્રતિ સેકન્ડે આમ જતી ગણાય, બરાબર. ચલો હવે વિભાગ સી લઈએ. સી વિભાગમાં ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, પછી આપણને આવી કિંમત આપી છે કે એની સાપેક્ષે વાંદરાની વાત કરી છે એટલે વાંદરાનો વેગ. તો આ મંકી એમ લઈએ અને એની સાપેક્ષે છે એટલે આને વી એમ એ કહીશું. અને એ આપણને આપ્યો છે 18 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. પણ ગતિની વિરુદ્ધ દિશામાં છે. હવે ટ્રેન એ ઉત્તર દિશામાં જાય છે આ બાજુ, અને વાંદરો એની ગતિની વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે વાંદરાનો વેગ, ટ્રેનનો વેગ આપણે પ્લસ લીધો છે તો વાંદરાનો વેગ માઇનસ લેવો પડશે. સમજાયું? કેમ કે આપણે ઉત્તર તરફનો વેગ પ્લસ લીધો છે, એની વિરુદ્ધમાં જે કંઈ પણ જશે એ બધું માઇનસ ગણીશું. એટલે વાંદરાનો આ સાપ વેગ કેવો ગણાય? સાપેક્ષ વેગ માઇનસ. એટલે વી એમ એ એની સાપેક્ષે વાંદરાનો વેગ એ માઇનસ 18 છે અને એને પાછું આપણે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીશું. તો વી એમ એ ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ આવશે એનો? તો એ 18 કિલોમીટર પ્રતિ કલાક છે. તો કિંમત મૂકો,
18 दू 36 एक बाय टू पॉइंट 5 એટલે આ થશે માઇનસ 5 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. હવે જો આગળ શું કીધું છે કે ગતિની વિરુદ્ધ દિશામાં દોડતો વાંદરાનો જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે વેગ, જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે વાંદરાનો વેગ લેવાનો છે. તમને રકમમાં વાંદરાનો ટ્રેનની સાપેક્ષે વેગ આપેલો છે, બરાબર. અને આપણે શોધવાનો કોની સાપેક્ષે છે? જમીન પર સ્થિર રહેલી વ્યક્તિની સાપેક્ષે. તો એના માટે આપણે શું કરીશું કે વી એમ એ મંકીનો એની સાપેક્ષે વેગ, એટલે શું થાય? વીએમ માઇનસ વીએ સૂત્ર પ્રમાણે એની સાપેક્ષે એમનો વેગ, અને આમાંથી મંકીનો વેગ વીએમ કોમન લઈ લઈએ તો વીએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ એ પ્લસ વીએ કહેવાય, વીએમ એ પ્લસ વીએ, બરાબર. અને વીએમ એ શું છે? તો એ તો મળી ગયો ને, વીએમ એ વાંદરાનો વેગ છે, અને વાંદરાનો વેગ એ જમીનની સાપેક્ષે જ હોય અને જમીન ઉપર વ્યક્તિ સ્થિર ઊભી છે, એટલે એ જમીન પર ઊભી રહેલી સ્થિર વ્યક્તિની સાપેક્ષે જ આ વેગ મળશે, બરાબર ને? કેમ કે આ સાપેક્ષ વેગ નથી, બરાબર. તો ટૂંકમાં આમાંથી તમે વીએમ શોધો એ વાંદરાનો જ વેગ આવે, એ જમીનની સાપેક્ષે ગણાય કે જમીન ઉપર કોઈ બીજો સ્થિર ઊભો હોય એની સાપેક્ષે ગણાય, કે જમીન ઉપર ઝાડ હોય તો એ ઝાડની સાપેક્ષે પણ આ વેગ એનો ગણાશે. એટલે ટૂંકમાં વાંદરાનો પર્સનલ વેગ છે, બરાબર. એ બધા સ્થિર વસ્તુની સાપેક્ષે ગણાય, બરાબર. તો કિંમતો મૂકી દઈએ. વી એમ એ આગળ આપણે મેળવેલું છે વત્તા વીએ કેટલા છે? 15. તો વાંદરાનો વેગ કેટલો મળ્યો? 15 - 5 10 મીટર પ્રતિ સેકન્ડ. તો વાંદરાનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ આવ્યો અને પ્લસ આવ્યો એટલે કે ઉત્તર દિશામાં. હવે તમે વિચારો, વાંદરો તો દક્ષિણમાં જાય છે, છતાં એનો વેગ પ્લસ આવ્યો એટલે ઉત્તર દિશામાં આવ્યો. કારણ કે ટ્રેન ઉપર દોડે છે અને ટ્રેનની ઝડપ તો વાંદરા કરતાં વધારે છે, એટલે જમીનની સાપેક્ષે જોઈએ તો વાંદરો આમ નહીં જતો હોય પણ એ આમ જતો હશે, બરાબર. કેમ કે ટ્રેન વધારે સ્પીડથી ઉત્તર દિશામાં જાય છે, વાંદરો એની ઉપર દોડે છે પણ ધીમો દોડે છે, માટે વાંદરાનો વેગ આ દિશામાં થઈ ગયો, બરાબર. સમજાયું? તો આ સાપેક્ષ વેગ ઉપરનો ઉદાહરણનો દાખલો હતો.